वनीकरण ने प्रोत्साहन आपवा कच्छना मुख्य मथक भूज में पुनित वन अने बायोडायवर्सिटी पार्क नु निर्माण करवामां आव्युं। विविधताथी भरेला आ पार्कनी जाळवणी करवामां न आवता धीमे धीमे ते उज्जवल बनी रह्यो छे। आ पार्कमां 13,000 जेटला वृक्षनुं वावेतर तो करवामां आव्युं, परंतु वन विभाग द्वारा जाळवणी न करवामां आवता मोटा भागना वृक्षो सुकाई गया छे। बायोडायवर्सिटी पार्कमां वृक्षोनी जग्याए हालमां बावळनी जाळी साम्राज्य जोवा मळी रह्युं छे। आ पार्कमां विविध प्राणी पर बनाववामां आवेलुं थीम पण तूटेली फूटेली हालतमां जोवा मळी रह्युं छे। आम तंत्रनी ढीली कामगीरी अने बेदरकारीने कारणे उज्जवळ बनी रहेला पार्क फरीथी जाळवणी करवामां आवे, तेनो विकास थाय ते दिशामां कामगीरी थाय तेवी मांग उठी छे। લાંબા સમયથી જાળવણીના અભાવે કે ગમે તે કારણોસર જંગલ ખાતાને પોતાની મજબૂરીને કારણે ગ્રાન્ટ ના આવવાને કારણે ગમે તે કારણે એ થોડુંક જાળવણી પ્રત્યે અભાવ થઈ રહ્યો છે। જંગલ ખાતાને એટલી જ વિનંતી કરવાની કે આ જાળવણી આ આપણી વિરાસતને જાળવવા માટે ગ્રાન્ટ મેળવે, મહેનત કરે, એ આપણી માતાની સેવા છે। ભુજ શહેરની મધ્ય આવેલ કચ્છ બાયોડાયવર્સિટી પાર્કની જો વાત કરીએ તો ભુજ શહેરને ઓક્સિજન પૂરો પાડતા ફેફસા જે કહી શકાય એવી રીતની એની વિશેષતાઓ છે, તો આ જગ્યામાં વાવેતર કરવું થોડું વિષમ હોવાના કારણે તેને વાવેતર ન કરતા કુદરતી રીતે એની જાળવણી કરીને કુદરતી રીતે જે નવું ટ્રી કવર ઊભું થાય તે બાબતના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ તથા ભવિષ્યમાં પણ આ પ્રયત્ન કરીશું। હિન્દુ શાસ્ત્ર ધાર્મિક પરંપરા મુજબ અક્ષય તૃતીયાનું મુહૂર્ત વિશેષ મહત્વ છે, સાથે સાથે અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે। દર વર્ષે શુભ મુહૂર્તના દિવસે લોકો પોતાના પરિવાર માટે કે પોતાના માટે સોનું ખરીદતા હોય છે। આજે પણ ખૂબ મોટી સંખ્યામાં સુરતના જ્વેલરી શોરૂમ ખાતે સોનાની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા। સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો સોના ચાંદીના આભૂષણો ખરીદતા જોવા મળ્યા હતા। આજે અખાત્રીજનું શુભ મુહૂર્ત છે અને ત્યારે સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત માનવામાં આવે છે, ત્યારે સુરતના જ્વેલર્સમાં સોનું ખરીદવા માટે પરાપરી થઈ છે। આપણે વાત કરીશું, સાહેબ આજે અખાત્રીજનું શુભ મુહૂર્ત છે, કેટલું મહત્વ આજના દિવસે સોનું ખરીદવાનું? અખાત્રીજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે, અક્ષય મુહૂર્ત માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પણ અખાત્રીજના મુહૂર્તને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે। લોકોએ આગળથી બુકિંગ કરાવેલું હતું અને લોકો આજે ખરીદી કરી રહેલા છે। ચોક્કસ પ્રમાણે આ વખતે થોડું ગ્રાહકીનું પ્રમાણ ઓછું છે, પણ લોકો જ્યારે સોનાની ખરીદી જે 50,000 10 ગ્રામ આવતું હતું એ આજે 8 ગ્રામ આવી રહેલું છે, તો લોકો આજે 8 ગ્રામની ખરીદી કરીને સંતોષ માની રહેલા છે, પણ લોકો સોનું ખરીદી રહેલા છે। સર બહુ સારા આજકલ શુભ દિવસ જૈસે હે તો બહુ સારા કસ્ટમર્સ હમારે ઇધર આયે દેખને કે લિયે ઓર કાફી અચ્છી કલેક્શન્સ ભી હૈ ઓર ગિફ્ટિંગ પર્પસ કે અકોર્ડિંગ ભી બહુ સારી વેરાયટીઝ યહાં પે અવેલેબલ હૈ। સોનાના ભાવમાં વધારો થયો છે, પરંતુ કહેવાય કે ગ્રાહકો છે તે થોડીક બાંધછોડ કરીને સોનું ખરીદી રહ્યા છે। કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ દિવસ, સુરત। છોટાઉદેપુરમાં બોડેલીના બારમોલી વાલોઠી ગામમાં નળસે જલ યોજના અંતર્ગત ગુણવત્તા વગરની પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને તોડીને જમીન દોસ્ત કરવામાં આવી છે। લોકોના દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચે તેના ઉદ્દેશ્ય સાથે નળસે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ટાંકીનું નિર્માણ ખૂબ જ હલકી કક્ષાનું કરવામાં આવ્યું હતું। આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવતા આખરે તંત્ર જાગ્યું અને ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી છે। લોકોની સુવિધા માટે લાગુ કરાયેલા યોજનામાં એજન્સીઓ દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરી ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આવી એજન્સીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે તે જોવું રહ્યું। પાણીની ટાંકી તોડવામાં આવી છે, મટીરિયલ બધું હલકું વાપર્યું હતું, કોલમ કાયડા તે વાંકા ચૂકા હતા, એના માટે અમે રજૂઆત કરી ત્યારે સાહેબો બધા આવીને તોડી નાખી। પાણીની ટાંકી પહેલેથી કામકાજ નબળું હતું, નબળું હતું એટલે કોલમ ભર્યા હતા, આખા ચૂકા હતા, પાણી ભર્યું એટલે પાણી પાછું જમવા લાગ્યું, જમી ગયું, એટલે પછી બધા અધિકારી આવ્યા એટલે પાણીની ટાંકી ડપજી એટલે અધિકારી આવીને તોડી। અમારા ગામની અંદર પહેલેથી કામકાજ નબળું હતું અને કોલમ ઉઠાવ્યા તો બધા વાંકા ચૂકાને ઉપર કમ્પ્લેટ બનાવ્યું રાઉન્ડ, એ પણ વાંકું ચૂકું, અને પછી પાણી ભરવામાં આવ્યું તો પાણી સેજ રહ્યું નહીં। રજૂઆત આગળ કરી એટલે આગળથી અધિકારીઓ આવ્યા અને ટોકી તોડી પાડી। બોડેલી તાલુકાના બામરેલી વાલોઠી ગામે વાસ્મો દ્વારા જે ટાંકી બનાવવામાં આવી હતી તેને તોડી પાડવાનો આદેશ કર્યો અને તોડી નાખવામાં આવી છે।
આ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે એ તોડી નાખેલી ટાંકીનો કાટમાળ જોવા મળી રહ્યો છે. વાસ્મો દ્વારા એજન્સીને કામ સોંપ્યા બાદ આ ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી વાંકી ચૂકી અને ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું, તેને લઈને વાસ્મો દ્વારા આને તોડી પાડવાનો આદેશ કરી અને તોડી પાડવામાં આવી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. ઉત્તર પ્રદેશની પંજાબ નેશનલ બેંકની ગંભીર ભૂલ સામે આવી છે. બેંક દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મીને રૂપિયા 16 કરોડની લોન ભરપાઈ કરવા નોટિસ પાઠવવામાં આવી છે અને જો લોન ભરપાઈ ન કરે તો મિલકત જપ્તીની નોટિસ મોકલવામાં આવી છે, જેને કારણે સફાઈ કર્મીનો પરિવાર ચિંતામાં મુકાયો છે. મહત્વની વાત તો એ છે કે સફાઈ કર્મીએ પંજાબ નેશનલ બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન લીધી નથી, તેમ છતાં નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં જે મિલકત બતાવાઈ છે તે આગ્રાના ઉશર ઇન્ફ્રા પોલીસ કમિશનર સાહેબ વડોદરા અને કલેક્ટર શ્રી વડોદરાએ બે સુઓ મોટો તપાસ કરવી જોઈએ. હું આના અનુસંધાનમાં આવતા સોમવારે હું જેને નોટિસ આપી છે એમને સામી નોટિસ આપવાનો છે કે અમારી કોઈ લોન એકાઉન્ટ હોય, અમારા બાકી હોય, અમે લોન દીધો એનો મને પુરાવો આપો, નહીં તો બદનક્ષીની કાર્યવાહી માટે તૈયાર હો. વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પાલિકાના વોર્ડ નંબર 12માં સફાઈ સેવક તરીકે કામ કરતા શાંતિલાલ સોલંકી કે જેમને પંજાબ નેશનલ બેંક દ્વારા 16 કરોડની ચુકવણી, જે લોન લીધી હોય તેની 16 કરોડની ચુકવણી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. મકાન જપ્તીના પણ તેમાં ઉલ્લેખ કરાયો છે. શાંતિલાલ સોલંકી સાથે વાત કરી છે. લોન લીધી હોય તો મારે હપ્તા લેવા આવો કે ના આવો? ફોન આવ્યો તો બેંકમાંથી? ના, કશે નથી. મારો ફોન નથી આવ્યો કોઈ બી કઈ. આ લોન તો મેં સિચ્યુએશન જાણતો નથી કે આ લોન કઈથી આવી. મકાનની લોન બેંક ઓફ ઇન્ડિયામાં ચાલે છે, એમાં 4 લાખ ભરવાના બાકી છે. પરંતુ જે રીતે આ દૃશ્યો છે કે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી છે ત્યાંથી આ જિલ્લા મેજિસ્ટ્રેટના નામથી આ નોટિસ આવી છે, ને જેમાં શાંતિલાલ સોલંકીને 16 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવાનું નોટિસ આવી છે અને મકાન જપ્તીના પણ આદેશ કરાયા છે. જો કે પંજાબ નેશનલ બેંકમાં તેમનું કોઈ જ પ્રકારનું ખાતું નથી, ના તો લોન લીધી છે, અને તેને લઈને હાલ પરિવાર ચિંતામાં છે અને વકીલ નીરજ જૈનના ત્યાં પરિવાર આવ્યો છે. કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા શાંતિલાલ સોલંકી કે જેમને 16 કરોડની ઉઘરાણી માટેની જે બેંકની નોટિસ આવી છે, પંજાબ નેશનલ બેંકની આ નોટિસ છે, તેમાં તેમના નામનો ઉલ્લેખ છે. પરંતુ આ જે પ્રોપર્ટી છે, ત્યાં સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું છે. આ પ્રોપર્ટીમાં જે રીતે નોટિસ છે તેમાં આ પંજાબ નેશનલ બેંક ઇન્ટરનેશનલ બેન્કિંગ બ્રાન્ચ સંજય પેલેસ આગ્રાની આ લોન છે. પરંતુ આ લોનની નોટિસ વડોદરાના વોર્ડ નંબર 12માં સફાઈ કામ કરતા શાંતિલાલ સોલંકીને પણ મળી છે. હાલ તો જાહેર રજાઓ હોવાથી બેંક સત્તાધીશો સાથે કોઈ વાતચીત થઈ નથી, ના તો લોન લેનારની થઈ છે, શાંતિલાલ સોલંકીની થઈ છે, ના વકીલ દ્વારા કોઈ વાત થઈ છે. પરંતુ આમાં છબરડો છે કે પછી લોનમાં કોઈ કૌભાંડ થયું છે તેનો ખુલાસો ક્યારે થશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.